શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તથા આણંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા દ્વિદિવસીય એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સાહસ તથા આનંદોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી રામકૃષ્ણ સેવા મંડળના પ્રમુખ હેમંતભાઈ પટેલ, માનદ મંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, શ્રીમતી કામિનીબેન ભટ્ટ, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન આણંદ નગરપાલિકા ડોક્ટર રાજેશ રાઠોડ, શ્રીમતી ચાંદીબેન શાહ તથા આણંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપરોક્ત એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું મૂળભૂત ઉદ્દેશ્ય યુવાનોમાં એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપ થાય તથા તેમના દ્વારા ઇનોવેટિવ સ્ટાર્ટઅપ શરૂ થાય તે માટે પ્રેરણા આપવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પ્રોગ્રામ એ યુવાનોનું સાચી દિશામાં આત્મનિર્ભર બનાવવા માટેનું એક પગલું છે તથા સ્થાનિક એન્ટરપ્રેન્યોર્સને પ્લેટફોર્મ મળી રહે તથા તેના દ્વારા વધુમાં વધુ નોકરીની તકો સર્જાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામની મુખ્ય થીમ વોકલ પર લોકલ છે. ઉપરોક્ત પ્રોગ્રામમાં 25થી વધુ એન્ટરપ્રેન્યોર્સ પોતાના બિઝનેસ આઈડિયા તથા પ્રોડક્ટ રજૂ કરવાના છે. આ ઉપરાંત મિલેટ વર્ષને અનુલક્ષીને મિલેટની અલગ અલગ વાનગીઓનું પ્રદર્શન તથા સેલિંગ પણ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકો માટે ફન ગેમ્સ, રિક્રેશનલ એક્ટિવિટી તથા એડવેન્ચર પાર્કની વ્યવસ્થા આણંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા કરવામાં આવી છે. શ્રી રામકૃષ્ણ મિશન દ્વારા આણંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર બાળકો દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ્સ લગાવેલા છે, જેની અંદર હેન્ડીક્રાફ્ટ છે, એ લોકોના જાતે બનાવેલી વસ્તુઓનું સેલિંગ છે, અને સાથે સાથે અલગ અલગ પ્રકારના સ્ટોલ થકી બાળકોમાં સ્ટાર્ટઅપની વિકસે એ લોકોને આગળ કેવી રીતે વધવું એના માટેની પણ આની અંદર માહિતી આપેલી છે. સાથે બાળકો 12th પછી, ધારો કે સાયન્સ છે, કોમર્સ છે, આર્ટ્સ છે, એ લીધા પછી એમને કયા કોર્સમાં જવું એ માટેની પણ આની અંદર ખૂબ સારા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. અને આ પ્રકારની પ્રવૃત્તિથી બાળકોમાં ખૂબ સારી પોતાની શક્તિઓનો વિકાસ થાય એવું હું માની રહી છું. ખૂબ સારું અને સુંદર આયોજન છે. હું ચાંદની શાહ છું, આણંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપલ છું. બહુ આભારી છું કે SRKSM કેમ્પસમાં આજે ITI સંકુલ પર અમારે આણંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પેરેન્ટ્સ સાથે અને છોકરાઓ સાથે અને સ્ટાફ સાથે અને અમારા બીજા અન્ય વેલ વિશર્સ છે, અમે એમને આભાર કરીએ છીએ કે આ નાના પાયાથી આટલું મોટું કરાયું છે. આ સ્ટોલ્સમાં અમારા છોકરાઓએ જે બનાવ્યું છે એ વેચીને એક લીડરશિપ ક્વોલિટી, લર્ન, અર્ન એન્ડ હેવ ફનનું ટેગ લાઇન લઈને અમે ચાલીએ છીએ. પ્લસ અમારા બીજા છોકરાઓ જે આખા વર્ષ દરમિયાન કરે છે, નર્સરી ટુ 12th સ્ટાન્ડર્ડનું, અમારા બધા છોકરાઓ આમાં ઇન્વોલ્વ છે. અને અમારા પેરેન્ટ્સ બી, વાલી સાથે બી એટલું સંપર્ક સારું છે અને સપોર્ટ બહુ છે કે વાલી, છોકરાઓ, ટીચર્સ અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ SRKSM મેનેજમેન્ટને, જે અમને આ બે દિવસ માટે આનંદ ઉત્સવ 8 અને 9 તારીખે સવારે 10 વાગ્યાથી રાતના 8 વાગ્યા એન્ટ્રી ફ્રી સાથે આનંદ નગરજનોને આનંદ માનવા અમે ઇન્વાઇટ બી કરીએ છીએ. અને પ્લીઝ અમારી સાથે ઘડિયાન પડે સાથે રહેજો. થેન્ક યુ. શ્રી રામકૃષ્ણ સેવા મંડળની આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, જે MBA અને MCA પ્રોગ્રામ ચલાવે છે, તેના દ્વારા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળે એટલા માટે આ એક ઇવેન્ટનું અમે આયોજન કર્યું છે. છોકરાઓ ઓન્ટરપ્રિન્યોરશિપ એઝ અ સબ્જેક્ટ તો ભણતા જ હોય છે, પણ જ્યારે આ પ્રકારનું પ્રેક્ટિકલ એમને એક લર્નિંગ મળે એ હેતુથી અમે આ આયોજન કર્યું છે અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને અમારા SSIP સેલ આણંદ ફાર્મસી કોલેજે પણ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો છે. તો અહીંયા આજે છોકરાઓ અને આણંદના લોકલ સ્ટાર્ટઅપ્સ, જે વોકલ ફોર લોકલની થીમ પર અમે અંદાજે 30 જેટલા સ્ટાર્ટઅપ્સને આજે ઇન્વાઇટ કર્યા છે. અને એ લોકો જે એવા બિઝનેસીસ કરે છે જે હોમ બેઝ બિઝનેસીસ છે, તો એમને એક બ્રાન્ડ વિઝિબિલિટી મળે, એમનું પ્રમોશન થાય અને સાથે સાથે છોકરાઓને એકેડેમિક લર્નિંગ મળે એ રીતે અમે આખું આયોજન કર્યું છે. અને અમે સૌના આભાર માનીએ છીએ કે એ લોકો આજે અહીંયા આવ્યા અને આ લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. થેન્ક યુ. આ આયોજન આણંદ ITI ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે અને તારીખ 8 અને 9 ફેબ્રુઆરી એમ બે દિવસ સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે. મેં ડૉક્ટર રાજેશ રાઠોડ, ડિરેક્ટર આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સાયન્સ, આપકા હાર્દિક સ્વાગત કરતા હું. યે જો આયોજન કિયા જા રહા હૈ આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ઓર આણંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે દ્વારા કિયા જા રહા હૈ.
हमारा यहाँ पर जो एक उद्देश्य है वो है जो बच्चों को MBA बच्चों को जो है वो प्रैक्टिकल हैंड्स ऑन अप्रोच देना है। यहाँ पर हमारे पास 25 एंटरप्रेन्योर्स की स्टॉल से अलग अलग एरिया से, अहमदाबाद से, बड़ौदा से, आनंद के आसपास एरिया से काफ़ी लोग आए हैं यहाँ पर, और वहाँ से बच्चों को बहुत कुछ सीखने को मिल रहा है। जो हमारे एंटरप्रेन्योर्स है बहुत एक्साइटेड एंड हैप्पी हैं, और मैं आप सभी का हार्दिक स्वागत करता हूँ और उनको बधाई देता हूँ और धन्यवाद देता हूँ, ताकि आने वाले टाइम में हम इसको और बड़े स्केल पे करना चाहते हैं, ताकि हमें इसका बहुत बहुत सहयोग मिले। बच्चों को जो नए बिजनेस करने में जो दुविधाएं या बाधाएं आती हैं उनको कैसे दूर किया जाए, ये भी उनको सीखने को यहाँ पे मिल रहा है। तो इसी उद्देश्य के साथ हमने इसका आयोजन किया है, और मैं आप सभी मीडिया के जो भी लोग यहाँ पर आए हैं उनका भी आभार व्यक्त करता हूँ। थैंक यू सो मच।